સોલર પ્રાઇવેટ ખાનગી કંપનીનું કામ બંધ કરી વળતર આપો. કોરોના મહામારી વચ્ચે આજે વાવ મામલતદાર કચેરી આગળ ખેડૂતો અને સ્થાનિક ધારાસભ્યો ધરણા પર બેસ્યા છે. જેટકો કંપની દ્વારા કોઈ પણ નોટિસ આપ્યા વગર ખેતરમાં ખાનગી સોલર પ્લાન્ટનું કામ શરૂ કરતા હોબાળો થયો હતો, જેમાં ગત દિવસોએ વાવ ધારાસભ્યોએ ખેતરોમાં પહોંચી કામ બંધ કરાવ્યું હતું. આ તરફ આજે વાવ મામલતદાર ખાતે વાવ ધારાસભ્યો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ધરણા પણ બેસ્યા છે. આ સાથે તાત્કાલિક કામ રોકવા અને 2020ની જંત્રી પ્રમાણે વળતરની માંગ કરી છે. બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકના કારેલી ગામડી, ચંદનગઢ સહિતના ગામોના ખેડૂતો આજે મોટી સંખ્યામાં વાવ મામલતદાર ઓફિસ પહોંચ્યા હતા. પંથકના ખેડૂતોના ખેતરોમાં જેટકો દ્વારા ખાનગી પ્રાઇવેટ સોલર પ્લાન્ટના વીજ પોલ ઊભા કરવાના હતા, જો કે સરકાર કે ખાનગી કંપની દ્વારા વર્ષ 2011ની જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવા નક્કી કરતા ખેડૂતોએ 2020ની જંત્રી પ્રમાણે વળતરની માંગ કરી છે, જેમાં આજે વાવ ધારાસભ્ય કેનીબેન ઠાકોર, થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો ખેડૂતો સાથે વાવ મામલતદાર કચેરી પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ખાનગી સોલર પાવર પ્લાન્ટ કંપની દ્વારા વાવના કારેલી પંથકના ખેડૂતોની જમીનો સંપાદન કરી ના હોવા છતાં ખેડૂતોની જમીન પર થાંભલા નાખતા ઉભા પાકને ભારે નુકસાન થયું છે, જેને લઈ ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યો સાથે મામલતદાર કચેરી પહોંચી ભારે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આજે ધરણા પર બેસ્યા હતા. ખેડૂતોની માંગ છે કે 2020ની જંત્રી આધારે જમીનનો સર્વે કરી વળતર આપવામાં આવે. આ સાથે હાલની સ્થિતિ આ કામ તાત્કાલિક બંધ કરવામાં આવે. આજે ધરણાના કાર્યક્રમમાં વાવના કોંગ્રેસ અગ્રણી કેપી ગઢવી, સુઈગામ કોંગ્રેસ પ્રમુખ દુદાજી રાજપૂત અને ખેડૂતો સહિતના આગેવાનો જોડાયા હતા. રિપોર્ટર ભમરાજી વાઘેલા, વાવ બનાસકાંઠા. એના અંદર કલેક્ટર સાહેબના હુકમથી કામ ચાલુ કરેલ છે, અને જે ગુજરાત સરકારના ઉર્જા પેટ્રોકેમિકલ્સના ઠરાવ 14 ઓગસ્ટ 2017ના પ્રમાણે વળતર આપવા માટે બંધાયેલા છે. અમે 3 તબક્કાવાર પાયાના કામ થયા પછી, ટાવરનું થયા પછી, વાયરનું થયા પછી. સાહેબ, ખાસ કરીને ખેડૂતોને 2011ના ધંધરીપણો ભાવ આપવામાં આવે છે વળતર, એમાં ઠરાવમાં ક્લિયર કટ ઉલ્લેખ થયેલ છે કે ઓનલાઈન જે તે સમયની જંત્રી દેખાય એ ભાવ અંદર કન્સિડર કરવા. સાહેબ, પોલીસ દ્વારા ખેડૂતોને ધમકાવવાની કોશિશ કરવામાં આવી છે, ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે જેટકો કંપનીવાળા જ આ પ્રોસેસ કરી રહ્યા છે. પોલીસ પ્રોટેક્શન એક વ્યવસ્થાનો ભાગ રૂપે છે, કાયદો વ્યવસ્થા જળવાય માટે છે. કારણ કે જે ખેડૂતોમાં સહકારથી કામ થયું અમે થઈ ગયું છે, નહોતું થયું, અમને કલેક્ટર સાહેબની સામે સાંભળ્યા છે 11 મહિના સાહેબે, અને એના પછી જે ઓર્ડર કર્યો છે એ પ્રમાણે કામ ચાલુ. સર, ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે, ખેડૂતોને શું કહેવા માંગો? જે પાક છે એને આપવાની પણ જોગવાઈ છે ઠરાવમાં, એ પણ આપવા માટે અમે બંધાયેલા છીએ. કામ કર્યા પછી 3 તબક્કા રહેવાનું. કારેલી અને ગામડી આ 2 ગામોની અંદર જેટકો કંપની મારફત વીજ કંપનીના જે ધાબલા નાખવાનું કામ ચાલુ છે. ખેડૂતો આ પ્રાઇવેટ કંપની જેટકો નામની કંપની પાસે મામલતદારને આવેદનપત્ર આપ્યું, પ્રાંતને આવેદનપત્ર આપ્યું એમને પૂરતું વળતર માટે. અને ખેડૂતોની એક જ માગણી, વ્યાજબી માગણી છે કે અત્યારે એમના ખેતરમાં 6 માસનું પાક ઊભો છે, 5-10 દિવસ પછી એનું કામ ચાલુ કરવામાં આવે, જેથી કરીને કાપણી કરી અને એમનો પાક એ પોતે લઈ શકે. અને બીજી માગણી એમની ખાસ એ છે કે જે એમને વળતર આપવામાં આવે એ 2020ની જંત્રીના ભાવ પ્રમાણે વળતર આપવામાં આવે. એ લોકો કંપનીવાળા ખેડૂતોને એ રીતે કામ કરવા માગે છે કે તમારે જે 2011ની જંત્રી છે એ પ્રમાણે કામ અમે તમને વળતર આપીશું. એમને કામ કરવું છે 2020માં અને એમને વળતર આપવું છે 2011 પ્રમાણે. એટલે આ ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે. બીજું, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, નર્મદા વિભાગ હોય, માર્ગ અને મકાન વિભાગ હોય, હમણાં એ 6 લાઇન રોડ નીકળ્યો તો એનું વળતર સરકારે જે ખેડૂતોને જે પ્રમાણે પોસાય એ પ્રમાણે એમને વળતર આપ્યું. એટલે આ માત્ર અને કંપનીવાળાને અમે બોલાવીને વાત કરી તો કંપનીવાળાએ પોલીસમાં પૈસા ભરીને એમને જે કંઈ પોલીસ પ્રોટેક્શન સાથે રહી અને ખેડૂતો ઉપર દબનગીરી કરી, કોઈ ખેડૂતની વાત સાંભળ્યા સિવાય એક તરફી પોલીસની દાદાગીરી સામે રહીને પણ એમને કામ કરાવી દેવું છે અને ખેડૂતોને વળતર આપવું નથી. એટલે અમારી સાથે આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે કરીને થરાદના ધારાસભ્ય, હું સ્થાનિક ધારાસભ્ય તરીકે અમારા કોંગ્રેસના આગેવાન કેપી ગઢવી સાહેબ,
સોયગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દુધોજી અને જે ગામોમાં ખેડૂતોને અન્યાય થયો છે તમામ ખેડૂતો, જ્યાં સુધી આ ખેડૂતોની માગ કે વ્યાજબી માગણી સરકાર ન સ્વીકારે, ઝેડકો કંપની ન સ્વીકારે, ત્યાં સુધી અમે ઉપવાસમાં જ બેસી અને ખેડૂતોને ન્યાય અપાવવા માટેનો પ્રયત્ન કરીશું. આ એક કેવી દાદાગીરીવાળી સરકાર, એક બાજુ કેન્દ્ર સરકારની અંદર અને રાજ્ય સરકાર ખેડૂત વિરોધી કાયદા પસાર કરે છે, ખેડૂતોની જમીનો બીજા ઉદ્યોગપતિઓને આપી દેવા માટેના કાયદા બનાવે છે, અને એક બાજુ બનાસકાંઠાના સાંસદ હોય કે બીજા ભાજપના આગેવાનો ખેડૂતોને ખાટલા બેઠક યોજી અને ખેડૂતોને આ સરકાર ખેડૂતો માટેની છે, ખેડૂતોના હિતવાળી સરકાર છે એવા લોકોની અંદર મેસેજ મોકલે છે, ત્યારે આ અહીંયા ખેડૂતો અપવાસમાં બેઠા છે. એ ખેડૂતોને ન્યાય અપાવવાની જવાબદારી એ સરકારની છે. અમે એમના માટે કરીને લડીશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ ખેડૂતો માટે કરીને જે કંઈક પગલાં ભરવા પડે એ ભરવા માટે તૈયાર છીએ. ફરતી કંપની રાજ ગુજરાતમાં લાગુ કરવા માંગે છે. આજે આ થરાદ તાલુકાના ગામની કારણે ખેડૂતોના ખેતરમાં જોર જબરજસ્તી ધાબલા ઊભા કરવાની વાત છે. પોલીસને બોલાવી ડર બતાવીને ધાબલા ઊભા કરવા છે અને યોગ્ય વળતર નથી આવતા. અહીંયા બીજી કંપની પણ એક કામ કરી રહી છે, એક ધાબલે 2 લાખ 5 લાખ 10 લાખ સુધી રૂપિયા રૂપે છે, ત્યારે આ કંપની ઝેડકો કંપની ખેડૂતોને માત્ર નજીવા 25,000-50,000 રૂપિયાની અંદર ધાબલા ઊભા કરવા માગી રહી છે. તો ખેડૂતોને યોગ્ય વળતર નથી મળતી, બંનેને સરખો ન્યાય મળવો જોઈએ એની માંગ સાથે જ્યારે અહીંયા એ લોકો પણ બેઠા છે તો અમે એમને સમર્થન આપવા માટે આવ્યા છે. જ્યાં સુધી એમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અલગ અલગ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો એમને સમર્થન બેસશું, મદદરૂપ થઈશું અને એમના અધિકાર મળે. અત્યારે સરકાર સૌના ખેડૂતોની જેમ વાત કરી કે સમજાવવા માટે ખાટલા બેઠક કરે છે, હું તો એમને વિનંતી કરું છું આ ખેડૂતો સાથે પણ ખાટલા બેઠક કરી અને આ ઝેડકો કંપનીવાળા સાથે એમની પણ કંઈક બેઠક કરાવીને ન્યાય અપાવે એમને વિનંતી કરીએ છીએ. ગુજરાતની અંદર અત્યારે ખેડૂત વિરોધી સરકાર છે, કંપનીઓને યોગ્ય વળતર આપવું જોઈએ. અત્યારે 2020 ચાલે છે, 2011ના મુજબ વળતર આપે તો એ અત્યારે પ્રમાણે જમીનો નથી મળતી 2011ના જંત્રી પ્રમાણે. તો અહીંયા 6 લેન હાઈવે નીકળો તો એની અંદર હોય કે નર્મદાની અંદર અત્યારના ભાવ પ્રમાણે જ્યારે ચૂકવણું કરવામાં આવતું તો અમને હાલના ભાવ પ્રમાણે ચૂકવવામાં જ્યાં સુધી એમનો પાક ઊભો છે ત્યાં સુધી ધંધો ઊભા ના થાય એના માટે એને બધા બેઠા છે. જો યોગ્ય વળતર નહીં મળે ને તો ઝેડકો કંપનીવાળાને મોટો ઝટકો મારવામાં આવશે અમારા તરફથી, ખેડૂતો તરફથી. અને ખેડૂતોને ઉપર જે અત્યારે પાક છે પાકનું નુકસાન ને ધ્યાનમાં લઈને જો કામ નહીં કરે તો એમને કામ બંધ કરવાની મારી અપીલ છે. મામલતદાર અને કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપ્યું હતું પણ અત્યારે જે તંત્ર અમારી કોઈ સાંભળતું નથી ખેડૂત તરીકે, એ અમારે અહીં અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ઉપવાસ આંદોલનમાં અત્યારે રહેવા માંગે છે. કેટલા સમય સુધી ઉપવાસમાં જ્યાં સુધી બેહવું પડે ત્યાં સુધી અમે બેસીશું.